ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? હવે જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, બરાબર? હવે ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1માં દાખલા નંબર 1 થી 6 સુધી શીખ્યું. હવે મિત્રો દાખલા નંબર 7 થી 10 જે 4 દાખલા આપેલા છે સ્વાધ્યાય 7.1માં એ બોર્ડની પરીક્ષા માટે બહુ જ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે, બરાબર? એટલે વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર છેક એન્ડ સુધી જોવા વિનંતી, બરાબર? જો હવે આપણે દાખલા નંબર 7 જોવાની શરૂઆત કરીએ. શું કીધું છે? જે 2 5 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષનું બિંદુ શોધો અથવા x અક્ષ પરનું બિંદુ શોધો. તો ધ્યાન અહીં આપજો. હવે તમને સૂત્રોમાં મેં એક વસ્તુ લખાવેલી હતી, ફરી એક વખત અહીંયા લખું છું, યાદ રાખજો. x અક્ષ પરના કોઈ પણ બિંદુનો y આમ કેવો હોય? શૂન્ય હોય. કેવો હોય? y આમ શૂન્ય હોય, બરાબર? એટલે આપણે x અક્ષ પરનું કોઈ બિંદુ ધારી લઈએ કે ધારો કે x અક્ષ પરનું બિંદુ p x0 છે. હવે તમને અહીં આકૃતિ દોરીને સમજાવું છું, જો અહીંયા, બરાબર? ધારો કે a ને b પણ આપણે ધારી લઈએ. ધારો કે a 2 -5 અને b -2 9 છે. જો હવે અહીં ધ્યાન આપજો તો આવડશે, નહીં તો નહીં, બરાબર? અહીંયા બિંદુ હું લઈ લઉં છું, ધારો કે a, બરાબર, 2 -5, બરાબર? હવે બીજું બિંદુ લઈ લઉં છું, b, બરાબર? કયું છે? -2 9. હવે જોજો અહીંયા આ તમારી x અક્ષ છે. શું છે? x અક્ષ છે, બરાબર? હવે x અક્ષ ઉપર આ ધારો કે હું આ બિંદુ લઈ લઉં છું, બરાબર? બિંદુનું નામ છે p x0, બરાબર? p x0. તો અહીંયા ધ્યાન આપજો. તો આ અંતર અને આ અંતર, બરાબર? એટલે કે શું કીધું છે? સમાન અંતરે છે. શું છે? સમાન અંતરે. આ જે p બિંદુ છે a થી અને b થી બંનેથી કેવું છે? સમાન અંતરે છે. કેવું છે? સમાન અંતરે છે. એટલે આપણે અહીંયા લખીએ, અહીં બિંદુ p a, અહીં બિંદુ p a, બિંદુઓ a અને b થી કેવા અંતરે છે? સમાન અંતરે છે, બરાબર? સમાન અંતરે હોય ભાઈ, બરાબર? તો શું કરાય? PA બરાબર PB. શું કરાય? PA બરાબર PB, બરાબર? માટે શું થશે? PA બરાબર PB થઈ જશે. હવે શું કરવાનું? બંને બાજુ વર્ગ કરો બંને બાજુ, એટલે શું થાય? PA² બરાબર PB² PA² બરાબર PB², બરાબર? હવે PA માં અંતર સૂત્ર મૂકી દઈએ આપણે, બરાબર? તો શું થશે? આ PA, બરાબર? તો શું થશે? x - 2 x - 2² શું થશે? 0 - 5 એટલે માઈનસ સુધી જાન પ્લસ થઈ જવાનો, એટલે શું થશે? 0 5², બરાબર? હવે અહીંયા તો x અહીં -2 છે, બરાબર? તો માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય, બરાબર? એટલે શું થશે? x 2² અહીં શું થશે? આ 0 - 9 નો વર્ગ. ચલો હવે શું કરીશું? જોજો અહીં ધ્યાન આપજો. તો એક વસ્તુ છે, ધ્યાન રાખજો. અહીંયા આપણે કારણ તરીકે લખી દઈએ, બરાબર? શું લખીએ અહીંયા? જોજો તો કે a b નો વર્ગ જે હતો એનું શું થાય સૂત્ર? a² 2ab b², બરાબર છે? a² 2ab b² અને બીજું એક સૂત્ર હતું a - b નો વર્ગ, તો એના માટે a² - 2ab b², બરાબર? તો આ જો a - b છે તેનું વિસ્તરણ આપણે આ પ્રમાણે કરીશું, બરાબર? तो चलो विस्तरण करिए। शुद्ध से एक्स स्क्वायर माइनस शुद्ध से बे दू चार एक्स प्लस चार प्लस चार पेलू शू थे जीरो प्लस पांच एट पांच एनो वर्ग करो तो शू थे 25। चलो हवे आ बाजू जोईए तो शू थे एक्स स्क्वेर प्लस चार एक्स प्लस चार अने आ बाजू माइनस नौ जो एनो वर्ग करो तो शू थी जैसे नौ नो वर्ग प्लस 81 थी जैसे। हवे जो सरखू सरखू एने उड़ाड़ी दो तो जो आ प्लस एक्स स्क्वेर जता बराबर पछी जो अँ प्लस चार उड़ी जाए बराबर। हवे आ विरोध निशानी वाळो ए उडे नहीं बराबर नी ओली बाजू तो सरखी निशानी वाळो ए ज उडे बाकी उडे नहीं बराबर। तो शू करिए आ माइनस ने पहली बाजू जवा दऊ अने आने हूँ आ बाजू आवा दऊ बराबर। चलो तो शू थशे अथवा बधुं आ बाजू लावी दे एवुं करो माइनस चार एक्स वत्ता 25 आ प्लस चार पहली बाजू जाए तो माइनस चार एक्स आ 81 आ बाजू तो माइनस 81 बराबर 0। चलो आ केटला थशे माइनस 8x 81 में शू करवाना 25 ने बाद करवाना करो तो 25 ने बाद करिए तो अहींया शू थाय 10 को लेवो पड़े 10 ने 11 मांथी 5 जाए तो 6 अहींया शू थई जाए 7 7 मांथी 2 जाए तो 5 एटले केटला वधशे माइनस अहींया शू थशे माइनस 56 बराबर 0 माटे माइनस 8x बराबर आ 56 पेली बार जता रहेशे बराबर माटे x बराबर शू थाय तो के भाई 56 में माइनस 8 56 में माइनस 8 बराबर माटे x बराबर 8 सीता केला थशे 56 एटले के माइनस 7 बराबर माटे लखवू पड़े अहींया के माटे x अक्ष परनु बिंदु p केटलू थशे तो के माइनस 7 अने माइनस 7 0 थाय माइनस 7 0 बराबर। चलो हवे आपणे जोईए दाखला नंबर 8। तो दाखला नंबर 8 में शुं कीधुं छे जोओ बिंदुओ P अने Q वच्चेनुं अंतर केटलुं छे 10 छे P अने Q वच्चेनुं अंतर केटलुं छे 10 छे बराबर छे। अहीं y आप्यो छे तमने y नी किंमत शोधवानी छे आपणे लखीए अहीं बिंदुओ P अने Q वच्चेनुं अंतर केटलुं छे 10 एकम छे। हवे अंतर 10 एकम होय तो आपणे आवी रीते लखाय के ना लखाय PQ बराबर 10 बराबर। हवे PQ बराबर 10 आपणे लखी दीधुं। हवे शुं करीए बंने बाजू वर्ग करता चलो वर्ग करो एटले शुं थशे PQ नो वर्ग बराबर 10 नो वर्ग करो केटला थई जाय 100 थई जाय। हवे बस हवे PQ मां शुं करवानुं आपणे अंतर सूत्र वापरी देवानुं PQ मां शुं करवानुं अंतर सूत्र वापरी दे। चलो अंतर सूत्र वापरीए आपणे એટલે શું થશે 2 - 10 નો વર્ગ 2 - 10 નો વર્ગ વત્તા હવે અહીંયા શું કરીશું જોજો ધ્યાન અહીં આપજો -3 - y નો વર્ગ અહીંયા 100 ચલો હવે ધ્યાન અહીં આપજો હજી આ કેટલા થશે -8 નો વર્ગ વત્તા आमांथी हूँ शुं करूँ -12 काढी लूँ शुं करूँ -12 काढी लो तो आ माइनस वाळा निशानी प्लस थई जाए अने आय माइनस वाळा निशानी प्लस थई जाए हाके ना बराबर ने एटले वर्ग थई गयो अहींया शुं थशे 100 बराबर। हवे समजो अहींया -8 नो वर्ग केटलो थाय 64। आवुं मैं शुं काम कर्युं तो के भाई ज्यारे अहीं बंने पदोनी निशानी ऋण होय ने त्यारे तमारे आ पदने शुं करवानुं खबर छे आ प्लस वाळुं जे सूत्र होय ने एवुं मानीने तमारे लगाई देवानुं बराबर एटले तमने वांधो आवशे नहीं। नहीं तो आ रीते -12 काढी लेवा बराबर। हवे आ माइनस नो वर्ग तो शुं थई जाय प्लस ज थई जवानो छे बराबर। हवे आ 3 नो वर्ग केटलो थाय 9 + 3 2 ने 6y + y² बराबर केटला વધશે 100 વધવાના बराबर। चलो हवे आ y² + 6y आ 100 ने हूँ आ बाजू लई आऊँ बराबर एटले शुं थशे जोजो आ 64 ने 9 केला था 73 थशे 64 ने 9 केला थशे 73 प्लस 73 माइनस आ 100 आ बाजू आई जाए एटले माइनस थई जशे बराबर 0 माटे y² + 6y आ बादबाकी करो केटली वधे 100 मांथी 73 जाए तो समझो 70 जाए तो 30 वधे 30 मांथी और 3 जाए तो 27 एटले माइनस 27 બરાબર તો 0। અહીંયા શું આવી ગયું, જો 27 ને એવા બે ભાગ પાડવાના તમારે, બરાબર કે બાદબાકી 6 આવે તો તમને ખબર છે 9 તરી શું થઈ જાય 27 થઈ જાય, બરાબર માટે y + 9 અને y - 3 બરાબર 0 માટે y બરાબર કેટલા આવશે -9, 0 જોડે સરખા હોય એટલે અહીંયા y બરાબર કેટલા આવશે +3। આમ y ની કિંમત કેટલી આવી અહીંયા y બરાબર -9 અને y બરાબર 3। ચલો હવે દાખલા નંબર 9મો જોઈએ। જો q01 એ p 5 - 3 અને r x 6 થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો તથા અંતર QR અને PR પણ શોધો। જો હવે ધ્યાન અહીં આપો, પહેલા આપણે આકૃતિ દોરીએ તો જો શું કીધું છે P અને R છે, બરાબર એટલે અહીંયા P હશે અને અહીંયા શું હશે R હશે, એમાં આ શું છે અહીંયા Q છે, બરાબર P કેટલા છે આપણી પાસે 5 - 3, Q કેટલા છે 0 1 અને R કેટલા છે x અને 6। હવે શું કીધું છે જો q એ એટલે કે q p અને r થી સમાન અંતરે છે, બરોબર એટલે આટલું અંતર અને આટલું અંતર કેવું થવાનું સરખું થવાનું, એટલે અહીંથી આ અંતર અને અહીંથી આ અંતર સરખું થશે આ કે ના, માટે શું થાય qp બરાબર શું થઈ જશે, અહીં આપણે લખીએ કે અહીં q એ બિંદુ p અને r થી સમાન અંતરે હોવાથી qp બરાબર શું થઈ જાય qr થઈ જશે, qp બરાબર શું થઈ જશે qr થઈ જશે, બરાબર માટે હવે શું કરો બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ શું કરતા વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરો એટલે શું થાય qp નો વર્ગ બરાબર qr નો વર્ગ। ચલ હવે qp લગાવું છું, qp એટલે શું થશે 0 - 5 નો વર્ગ વત્તા અહીં શું થશે 1, આ માઈનસ છે બરાબર તો શું થાય માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 1 + 3 નો વર્ગ। ચલો હવે શું કીધું છે qr તો શું થશે અહીંયા 0 - x નો વર્ગ વત્તા શું થશે 1 - 6 નો વર્ગ। ચલો આ કેટલા થાય -5 નો વર્ગ, આ કેટલા થશે 4 નો વર્ગ, અહીંયા શું થશે આ કેટલા થશે 0 - x એટલે -x જ વધવાના, આ કેટલા થશે -5 નો વર્ગ। ચલો જો -5 નો વર્ગ 25, આ કેટલા થાય 16। चलो અહીંયા માઈનસ x નો વર્ગ થશે પ્લસ x2, આ કેટલા થશે 25 ઉડી ગયા બંને બાજુથી, માટે શું વધ્યું x2 = 16 માટે અહીં x બરાબર વર્ગમૂળ કાઢો, કેટલું વર્ગમૂળ આવે 4, બરાબર એટલે શું થશે અહીં 4 વર્ગમૂળ ના આવે ફ્રેન્ડ્સ, પ્લસ ઓર માઈનસ 4 વર્ગમૂળ આપણે લેવું પડે। એનું કારણ છે તમને અહીંયા સમજાવું જોવો તો કે ભાઈ +4 નો વર્ગ કરો કેટલો થાય 16 થાય, બરાબર પણ -4 નો પણ વર્ગ કરો કેટલો થાય 16 થાય, માટે આપણે શું કરવું પડે +/-4 એમ બંને વર્ગમૂળ લેવા પડે, બરાબર માટે બિંદુ r કેટલા આવશે, બિંદુ r કેટલું આવશે કે ±4 6 થાય, ±4 6 થાય, બરાબર હવે આપણે શું શોધવાનું છે સૌથી પહેલા QR અને PR, બરાબર માટે શું કરીએ આપણે QR નો વર્ગ। ચલો QR નો વર્ગ કરવાનો છે, બરાબર જોજો અહીંયા ધ્યાન આપજો QR નો વર્ગ કરું છું એટલે શું કરું અહીંયા જો Q અહીંયા 0 છે પહેલું અને R અહીંયા શું છે માઈનસ, એટલે હું આવું લખી દઉં છું 0 - અહીંયા શું લખું છું ±4 એનો વર્ગ વત્તા 1 - 6 નો વર્ગ 1 - 6 નો વર્ગ, બરાબર ચલો જોજો અહીંયા ધ્યાન આપજો, બરાબર હવે જો અહીંયા 0 માઈનસ બરાબર જોજો ધ્યાન અહીંયા આપજો, અહીં પ્લસ નો વર્ગ કરું તોય 16 જ આવે, માઈનસ નો વર્ગ કરું તોય 16 આવે, અને આ માઈનસ નો વર્ગ એ સુધી જાય પ્લસ, એટલે આનું તો કેટલું થવાનું 16 જ થવાનું, હા કે ના? હવે અહીંયા શું થશે -5 નો વર્ગ એટલે 16 કેટલા થશે 25, એટલે કેટલા આવશે 41, માટે QR નો વર્ગ કેટલો આવી ગયો 41, માટે QR બરાબર કેટલું આવશે વર્ગમૂળમાં 41, QR બરાબર કેટલું આવ્યું વર્ગમૂળમાં 41 આવી, બરોબર? હવે આપણે PR શોધીએ છીએ, શું શોધીએ છીએ? હવે PR શોધીએ, બરોબર? તો શું થશે અહીં ધ્યાન આપજો, બરોબર? તો PR માટે હું અલગ અલગ શોધું છું, કેમ કે શું થશે અહીં 5 છે, જો 5 - x છે, બરોબર છે? અહીં 0 નથી, 0 હોત ને અહીંયા તો આપણે સીધું આવી રીતે 1 માં જ પતાવી દે બંનેનો, બરોબર? પણ હવે શું કરીએ અહીંયા તો કે ભાઈ જો R જો P કેટલું છે, પહેલા તો 5 - 3 અને R માં પહેલા પ્લસ વાળું લઉં છું, બરાબર? 4 6 હોય તો કેટલું થાય PR, એટલે કે PR નો વર્ગ બરાબર ચલ શું થશે 5 - 4 નો વર્ગ વત્તા -3 - 6 નો વર્ગ, ચલો આ કેટલા વધશે 1 નો વર્ગ, આ કેટલા થવાના -9 નો વર્ગ, ચલો આ 1 નો વર્ગ કેટલો થશે 1 નો વર્ગ કેટલો થાય 1 જ થાય, બરાબર? બહુ વિચારવાનું નહીં, -9 નો વર્ગ કેટલો થાય 81, આ કેટલા થાય 82 થશે, બરાબર? માટે PR નો વર્ગ કેટલો આવી ગયો 82 આવી ગયો, બરાબર? હવે સીધે સીધું જ આપણે કરી દઈએ PR બરાબર શું આવશે વર્ગમૂળમાં 82, બરાબર? 4 વડે ભગાય નહીં, આપણે એમનેમાં જ રાખી દઈએ છીએ, કંઈ ભાગવું કરવું નથી, બરાબર? હવે શું કરીએ તો કે જો P 5 - 3 અને Q કે R કેટલા છે -4 - 6 હોય તો જો હવે અહીંયા મેં શું લઈ લીધું -4, કારણ કે બે કિંમત હતી ને ભાઈ ±4 ની, બરોબર? ±4 હતું x ની, બરોબર? એકવાર +4 લીધું, બીજી વાર -4 લીધું, બરોબર? ચલો તો હવે PR નો વર્ગ આમાં કરીએ આપણે તો શું થશે 5 - 4 નો વર્ગ, અહીં શું થશે -3 - 6 નો વર્ગ, બરાબર? ચલો હવે શું થશે જોજો તો 5 - 4 કેટલા થાય 9 એનો વર્ગ, આ કેટલા થશે આ કેટલા થાય 9 જ થવાના -9 એનો વર્ગ, ચલો આ કેટલા થાય 81, આ કેટલા થાય 81, માટે અહીંયા જો 81 + 81 કેટલા થાય 162, તો એને આપણે લખાય ને 81 × 2 62, બરાબર? એટલે આ શું આવી ગયો PR નો વર્ગ આવી ગયો, માટે PR બરાબર 81 નો વર્ગમૂળ કેટલો થાય 9 થાય, બરોબર? તો 9 અને પેલું √2, તમ PR બરાબર શું આવી ગયું 9 √2. ચલો હવે દાખલા નંબર 10મો જોઈએ, શું કીધું છે બિંદુ xy એ બિંદુઓ 3 - 6 અને -3 - 4 થી સમાન અંતરે હોય તો x અને y નો સંબંધ મેળવો. x અને y નો સંબંધ મેળવવાનો એટલે તમે જ્યારે શોધશો જવાબ એ જવાબ તમને x અને y ના સમીકરણમાં આવશે, બરાબર? જેને જ શું કહેવાય x અને y નો સંબંધ કહેવાય. જોઈએ આપણે કરીએ, બરાબર? અહીંયા બિંદુઓના નામ નથી આપેલા, સૌથી પહેલા હું શું કરું ધારો કે બિંદુ P, X, Y એ બિંદુઓ A 3 - 6 અને B -3 - 4 થી સમાન અંતરે આવેલ છે, બરાબર? આકૃતિ દોરી નાખીએ આપણે, સમજાવી દઈએ તમને, બરાબર છે? તો કે ભાઈ જો અહીંયા A 3 - 6 અહીંયા છે B -3 - 4, તો અહીંયા બિંદુ કોઈ હશે P, બરાબર? XY, બરાબર? તો શું થશે PA બરાબર શું થશે PB થશે, હા કે ના? બરાબર? PA બરાબર શું થાય PB થાય, માટે PA બરાબર શું થશે PB થશે. હવે શું કરીએ બંને બાજુ વર્ગ કરતા, બરાબર? માટે PA નો વર્ગ બરાબર PB નો વર્ગ. ચલો હવે અહીંયા આપણે સૂત્ર વાપરીએ તો PA નો વર્ગ PA એટલે શું થશે જો x minus 3 નો વર્ગ વત્તા કહીશું તો y minus 6 નો વર્ગ 6 નો બરાબર આ બાજુ શું થશે કે x plus 3 નો વર્ગ વત્તા y શું થશે વત્તા y minus 4 નો વર્ગ બરાબર ચલો વિસ્તરણ કરીએ આપણે હમણાં શીખવાડ્યું એ પ્રમાણે શું થશે x² minus 6x વત્તા 9 થઈ જશે હા કે ના બરાબર 9 થઈ જાય અહીંયા શું થશે y² minus 6 દુ 12y વત્તા 36 એ જ પ્રમાણે અહીંયા શું થશે x² plus 6x વત્તા 9 અને અહીંયા શું થશે y² minus 4 દુ ને 8y વત્તા 16 ચલો જોજો હવે અહીંયા तो जो आप प्लस एक्स स्क्वायर उड़ी जाए पची आ प्लस वाई स्क्वायर गया बराबर हवे कशु उठतु छे नहीं बराबर तो शू करिए बधु आ बाजू लाई दीए आने बराबर पहला आने हूँ एमनेम राखू छू अहींया तो माइनस 6x एम नाय बराबर हवे आ माइनस 12y एम नाय हवे जो आ 9 ने 36 केला थाय तो के 9 * 6 = 15 નો પાંચડો વધી 1 3 ને 1 4 એટલે કે 45 બરાબર ચલો હવે જો આ +6x છે આ બાજુ આવે તો -6x બરાબર આ -8y છે આ બાજુ આવે તો +8y બરાબર અને આ શું છે જો 9 અને આ 16 25 થાય આ બાજુ આવે તો -25 બરાબર 0 -25 બરાબર 0 चलो हवे जोजो अहींया ध्यान आपजो तो आ 6x अने 6x केटला थाय -12x थशे हवे आ -12y + 8y बराबर केटला वधे -4y वधे केटला वधे -4y वधशे चलो हवे 45 -25 केटला वधे +20 वधशे એટલે +20 बराबर 0 હવે શું करूं समीकरण ने -1 વડે ગુણતા -1 વડે ગુણી નાખો તો શું થાય બધાની નિશાની બદલાઈ જાય એટલે -12x છે શું થઈ જશે +12x બરાબર પછી આ -4y છે શું થશે +4y પેલું શું થશે -20 બરાબર 0 હવે શું કરે સમીકરણ ને 4 વડે भागता बराबर तो आने 4 वडे भागो तो શું થઈ જાય 4 × 3 = 12 એટલે કે 3x વધશે આને 4 વડે ભાગો તો શું થઈ જશે y વધશે અને આને 4 વડે ભાગો તો શું થશે -5 બરાબર 0 જે માગેલ x અને y નો સંબંધ છે ધારો કે કોઈ વિદ્યાર્થી આટલે સુધી ગણીને આવે બરાબર તો આ પણ જવાબ ચાલે બરાબર આ જવાબ પણ ચાલે બરાબર કોઈ x ને કરતા રાખે તોય જવાબ ચાલે કોઈ y ને કરતા રાખે તોય જવાબ સાચો કહેવાય Thank you for watching our video if you like it then like share and for watching the more videos press the bell icon and subscribe our channel